થરાદ અને ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બીજા ટર્મની ચૂંટણીઓની તારીખો આગળ ખસેડી દેવામાં આવી છે. આજે યોજનારી ચૂંટણીને હવે આગામી 25 તારીખે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચૂંટણી લંબાવવા પાછળ થરાદના નાયબ કલેક્ટરની તબિયત ના તંદુરસ્ત હોવાનું જણાવવામાં આવ્યું છે. થરાદ અને ધાનેરા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીની તારીખો બદલાતા હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. થરાદના પ્રાંત અધિકારીની તબિયત ના તંદુરસ્ત હોવાના લીધે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે આજે થરાદમાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તેમના અન્ય કોંગ્રેસના સમર્થકો સાથે થરાદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા અને ગુલાબસિંહે આરોપ લગાવતા જણાવ્યું હતું કે ભાજપને આ ચૂંટણીમાં હાર દેખાતું હોવાના લીધે ચૂંટણીની તારીખો મોકૂફ રાખવામાં આવી છે. થરાદ તાલુકાના કોંગ્રેસ પાર્ટીના થરાદ શહેરના તાલુકાના આગેવાનોએ પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે. ધરના પર બેઠા છીએ કે ગઈ આ તે નગરપાલિકાની ચૂંટણી હતી. કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી હતી. થરાદમાં ધાનેરામાં બંને જગ્યાએ ભાજપે હાર ભાવી જતાં અહીંયાના સાંસદ અને ભાજપના રાજ્ય સરકારના હોદ્દેદારોએ આજે ચૂંટણી મુલતવી રખાઈ છે. અહીંયાના પ્રાંત અધિકારીને અચાનક જ તબિયત ખરાબ થઈ ગઈ છે અને રજા પર ઉતારી દીધા છે અને કોઈ કારણ વગર ચૂંટણી બંધ કરાવી છે ને લોકશાહીનું એક ખૂન કરવામાં આવ્યું છે એના વિરોધમાં અત્યારે બધા અહીંયા આવ્યા છે અને એજન્ડા તરત નીકળે અને ચૂંટણી થાય એવી અમારી બધા રજૂઆત છે. માત્ર થરાદ નહીં, ધાનેરા, બીજી ધોળાજીથી ઘણી 5-6 નગરપાલિકા જ્યાં કોંગ્રેસની બહુમતી હતી ત્યાં ભાજપના લોકોએ જાણે જોઈને એક સાથે બધા અધિકારીઓની તબિયત ખરાબ થઈ ગઈ. એક સાથે બધાને કોઈક ના કંઈક કારણ આવી ગયું. આજે ચૂંટણીઓ રદ રખાય છે. ભાજપ માત્ર પોતાના સત્તાના જોરે લોકશાહીનું ખૂન કરે છે, નહીં ચલાવી લઈએ. અને કોંગ્રેસના સભ્યો અહીંયા નગરપાલિકાના સભ્યો પણ ખોટી ફરિયાદો કરી હતી, એમાં પણ આજે હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે ફરિયાદ ઉપર. એટલે જેટલા પણ કાવતરા સંસદ સભ્ય અને ભાજપના મળતિયા દ્વારા કરવામાં આવશે એનો જવાબ આપવામાં આવશે. ચૂંટણી જ્યારે પણ થશે ત્યારે કોંગ્રેસનો વિજય થશે એ વિશ્વાસ સાથે અમે ચૂંટણી કરાવવા મક્કમ છીએ અને તાત્કાલિક ચૂંટણી થાય, એજન્ડા નીકળે જેનાથી આજે સત્તાના જોરે લોભ લાલચ ડર બતાવી સભ્ય કરવાની નીતિ છે એમાં બંધ કરે, નહીંતર સામે એવો જ જવાબ આપવામાં આવશે.